દહેગામ ગામ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ડોક્ટર અને નર્સ બપોરના સમયે લાંબા સમય સુધી જમવા બેસે છે ત્યારે ગ્રામ્યમાંથી આવતા દર્દીઓ અને તેમના સગાઓ પારાવાર પરેશાનીઓ ભોગવી રહ્યા છે। गांधीनगर जिल्लाना देगाम खाते आवेल सामूहिक आरोग्य केन्द्र छेल्ला घणा समयथी आ सरकारी दवाखाना फरज बजावता नर्सनी बेदरकारीथी वधी जवा पामी छे अने केटलाक दर्दीओना आ संतोषकारक जवाब पण आपता नथी। दर्दीओना सगाओ आ सरकारी दवाखानाओमां पारावार परेशानी भोगवी रह्या छे अने बपोरना समय ज्यारे जमवा बेसे त्यारे लांबा समय सुधी ऑफिस बंद करीने बहार निकळती न होवाथी आवता जता दर्दीओने लांबा समय सुधी परेशानी भोगवी पड़े छे। तेमज देगाम तालुकाना ग्राम्य विस्तारोमांथी बपोरना समय दर्दीओ आ दवाखानामां आवे छे त्यारे स्थर पर फरज बजावता आ दवाखानानी नसो ઉદ્ધત જવાબ આપીને સાહેબ નથી પછી આવજો કાલે આવજો તેવો જવાબ ડાયરેક્ટ આપી દેતા જોવા મળે છે। તેથી ન છૂટકે તાલુકાના દર્દીઓને પ્રાઇવેટ દવાખાને સારવાર લેવા જવાની નોબત આવે છે। જિલ્લા આરોગ્ય અધિકારી અને વિકાસ જિલ્લા અધિકારી આ બાબતે દર્દીઓને પડતી હાડમારી બાબતે તાત્કાલિક તકેદારીના પગલાં ભરીને નર્સો અને મુખ્ય ડોક્ટરોની બેદરકારી સામે તપાસના ચક્રો ગતિમાન કરવા જોઈએ એવી તાલુકાની જનતાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે અને આ સરકારી દવાખાનામાં કેટલાક ડોક્ટરો અને નર્સો પોતે માસ્ક પહેરતા નથી અને દર્દીઓના સગે ભૂલે ચૂકે માસ્ક પહેર્યા વિના આવે તો તેમને ધમકાવવામાં આવે છે। કાયદાનું પાલન પોતે કરતા નથી અને જનતાને અમલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આવી તાનાશાહી આ સરકારી દવાખાનામાં ચાલી રહી છે અને બાકી હોય તેમ આ સરકારી દવાખાનામાં પીવાનું પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કેટલાક દર્દીઓ તાલુકા પંચાયત કચેરીથી પાણી ભરી લાવે છે। તેથી ડોક્ટરોની વધી રહેલી બેદરકારીને લીધે તાલુકાના દર્દીઓ પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ।